પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 5 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્ય ગબ્બરની તળેટી ખાતે મહાઆરતીમાં સહભાગી થયા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે 12-16 ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગબ્બર ઉપરમાં અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી પૂજન અર્ચન કર્યા હતા. સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીઓ ધારાસભ્યો ઉપસ્થિત રહીને દર્શન આરતીમાં સહભાગી થયા હતા. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદ્ભુત નજારો ઉભો કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રી સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ સૌ કોઈ માતા સતીના જીવન પર આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું. ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રી તથા ધારાસભ્યોએ ગરબા રમીને ધન્યતા અનુભવી હતી. આ અવસરે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષાવૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલા 21 જિલ્લા બાળકો ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા. આ સ્થળે મહિલા સ્વસહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્તકલાની ચીજવસ્તુનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રી સર્વ ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા, કુબેરભાઈ ડિંડોર, ભાનુબેન બાબરિયા, હર સંઘવી, સાંસદ પરબતભાઈ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.